કતારગામ વિસ્તારમાં આવેલ ભૂમિ પાર્ક સોસાયટીને અડીને આવેલ વાય જંકશન શ્રી બાલાજી નગર સોસાયટી ધબોલી સુધીના 24 મીટરના રસ્તામાં નડતરરૂપ આશરે 15 તબેલાઓ તેમજ 5 દુકાનો અને ઝૂંપડાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રોડને નડતરરૂપ દબાણ અગાઉ દૂર કરાયું હતું. ડભોલી જાંગીરપુરા બ્રિજના ડભોલી તરફના છેડેથી કતારગામ ઝોનમાં આવવા જવા માટેના વાહન ચાલકો દ્વારા મહદ અંશે સદર રસ્તાનો ઉપયોગ થતો હતો. વધુ પડતા ટ્રાફિક ભારણને કારણે રસ્તો પૂરેપૂરી પહોળાઈમાં બનાવવો તો અતિ આવશ્યક હતો. તેથી 24 મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરી આશરે 170 મીટર લંબાઈમાં રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક અસરથી રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મનપાના અધિકારીઓ NZ ગણેશવાલાએ જણાવ્યું હતું કે ડભોલીથી કતારગામ તરફ આવતા જતા તમામ રાહદારીઓ તેમજ વાહન ચાલકોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર દબાણો કરવામાં આવ્યા હોવાનું ઘણા સમયથી ફરિયાદો મળી હતી. અગાઉ પણ અમારા દ્વારા દબાણ દૂર કરાયું હતું, પરંતુ સ્થાનિકો દ્વારા ફરીથી તબેલા અને ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. જોકે આજે ખૂબ જ શાંતિપૂર્વક રીતે આ કામગીરી પૂર્ણ થઈ છે. કોઈપણ પ્રકારની સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કર્યા વગર દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. રસ્તાના 12 મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. તબેલાના માલિકો દ્વારા ફરીથી તબેલાનું દબાણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા માર્શલો સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરાઈ હતી. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.